नमस्कार। आज आपने धोरण 6 ना संस्कृत विषय में जो पहलू चैप्टर छे चित्र पदानी एना विषय आपणे अभ्यास करिए। ए पूर्वे हूँ तमने जणाई दऊं के आ एक चैप्टर जे छे तमारू एमां टोटल 4 पार्ट करवामां आव्या छे। चित्र पदानी 1, चित्र पदानी 2, चित्र पदानी 3 अने चित्र पदानी 4, जेमां सौथी पहेली जे चित्र पदानी छे, चित्र पदानी नंबर 1, एमां पुरुषवाचक नामो छे आपेला छे। ત્યારબાદ ચિત્રપદાની 2 માં સ્ત્રીવાચક, સ્ત્રીલિંગવાચક, ચિત્રપદાની 3 માં પુલ્લિંગવાચક, ચિત્રપદાની 4 માં સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગ પ્રમેયને નિશ્ચિત કરીને મૂકવામાં આવ્યા છે, જેથી કરીને કે ત્યાં માર્કરનો કલર પણ અલગ કરવામાં આવ્યો છે, તમને ખ્યાલ પડે। હવે આપણે જોઈએ ચિત્રપદાની 1, જેમાં પુરુષવાચક નામ આપેલા હશે। આપણે જનરલી જોઈએ તો પુરુષના નામ કેવા હોય કે જેની પાછળ તમને સ્વર તરીકે અકાર મળતો હોય, છેલ્લે અ હોય। જેમ કે કોઈનું નામ રાહુલ છે તો એની પાછળ છેલ્લે અ આવે, રાહુલ, લ ની સાથે અ, એવા અકારવાચક નામો છે તે વધારે પુલ્લિંગમાં વપરાતા હોય છે। જેમ કે વૃષભ, વૃષભ નામ છે, વૃષભ, વૃષભ એટલે બળદ। ત્યાં ચિત્રો પણ આપેલા છે ચિત્ર પદાનીમાં તમારે, એટલે એ જોતું જવાનું છે કે કયા ચિત્રો છે અને કયા ચિત્રો નથી એનો તમારે ખાસ ખ્યાલ મેળવવાનો। પશુ અને પક્ષીઓના નામ તો આપણે નપુંસકલિંગમાં લઈએ છીએ, ના, સંસ્કૃત ભાષામાં એવું નથી। સંસ્કૃત ભાષામાં તમારે નામનું ઉચ્ચારણ કરવાનું થાય, એ નામનું ઉચ્ચારણ કરી લીધા બાદ એમાં જો અંતમાં એ પુરુષવાચક શબ્દો હોય તો એને પુરુષવાચક શબ્દોની અંદર ગણતરી થાય છે। મયુરહ એટલે મોર, ત્યારબાદ કાકહ, કાકહ એટલે કાગડો, તાલહ એટલે તાલ, દીપહ એટલે દીવો, ઘટહ ઘડો, સર્પહ સાપ, આ બધા જ ચિત્રો તમને ચિત્ર પદાનીમાં આપેલા છે। ત્યારબાદ મકરહ એટલે મગર અને છેલ્લે કંકહ, કંકહ એટલે દેવકો, આવી રીતે તમને નામ આપેલા છે। ત્યારબાદ સ્ત્રીલિંગવાચક નામો જોઈએ આપણે, કન્યા, કન્યા। હવે આ બધા નામની પાછળ શું હશે, આકાર અથવા ઉકાર। આપણે કોઈ સ્ત્રીના નામ જોઈએ તો એની પાછળ હંમેશા આકાર અથવા ઉકાર એ લખવામાં આવતા હોય છે। જેમ કે સીતા, એની પાછળ આ છે સીતા। હવે શ્રુતિ, શ્રુતિ તો કે સ્ત્રીલિંગવાચક નામ છે, એની પાછળ ઈ છે, તો આપણે એ મુજબ સમજીએ કે સ્ત્રીલિંગવાચક નામ છે એની પાછળ આ અથવા ઈ હોય છે બધા પ્રકરણમાં। અહીંયા જુઓ, કન્યા, ઉત્પીઠિકા એટલે ટેબલ, લતા, વેલ, સ્થાલિકા થાળી, પુષ્પાધાની, પુષ્પાધાની એટલે ફૂલદાની, શાટિકા, શાટિકા એટલે શું થશે, સાડી, ઘડી, ઘડી એટલે ઘડિયાળ, ચટકા, ચટકા એટલે ચકલી, નદી, નદી એટલે નદી, જોઈ ને ઇકાર શબ્દ છે, ઇકાર શબ્દ છે, ચુલી, ઇકાર શબ્દ છે, છેલ્લે ઇકાર આવે ચુલી એટલે ચૂલો, પેટિકા, પેટિકા એટલે પેટી, કુંચિકા, કુંચિકા એટલે ચાવી। આવી રીતે હવે આપણે જોઈએ નપુંસકલિંગવાચક શબ્દો કે જેમાં પાછળ અમ આવતું હશે, અંતમાં શું આવતું હશે, અમ, અમ અને મ હશે, ખોડો હશે, જો રત્નમ છે, છત્રમ છે, પુષ્પમ છે, ગુરુકમ છે, આ બધામાં છેલ્લે અમ આવે છે। રત્નમ એટલે હીરો, છત્રમ એટલે છત્રી, પુષ્પમ, પુષ્પમ એટલે ફૂલ થાય, ગુરુકમ, ગુરુકમ એટલે પેન। હવે અહીંયા ગુરુકમ એટલે પેન, પછી અડધો રૂકમ કરતા મોટા અડધું રૂક, ગુરુક એટલે અડધું પેન, હાફ પેન, જેને આપણે કેપરી કહીએ એના માટે અડધું રૂકમ એનો શબ્દ એવો કરે, એટલે ગુરુકમ એટલે પેન, ધનમ, ધનમ એટલે રૂપિયા, પૈસા, પુસ્તકમ, પુસ્તકમ એટલે પુસ્તક, પુસ્તક, લસણમ, લસણ। ત્યારબાદ સીવનયંત્ર, સીપાનો સંચો, આપણે ઘરે સિલાઈ માટેનો સંચો રાખવામાં આવેલો એ સંચો જે આપણે દરજીભાઈ ઉપયોગ કરે, વિમાન એટલે વિમાન, લોકયાન જેમાં લોકો બેસી શકે એવું યાન, બસ, કૃષ્ણ ફલકમ, કૃષ્ણ એટલે કાળું, ફલકમ એટલે પાટી, કાળું પાટું એટલે પણ કહીએ, શકટમ, શકટમ એટલે બળતરા। હવે અહીંયા મિશ્ર નામો આપવામાં આવેલા છે ચિત્રપદાની 4, જેમાં સૌથી પહેલું છે એ મસી પાત્રમ, છેલ્લે અમ આપેલું છે, મતલબ આપણને ખબર પડશે પહેલો શબ્દ છે નપુંસકલિંગવાચકનો શબ્દ છે, સામેનો કડીઓ, ગ્રંથ, ગ્રંથ એટલે ગ્રંથ, પુલ્લિંગવાચક શબ્દમાંથી લીધેલું છે ગ્રંથ, આભૂષણ, ઘરેણા, નપુંસકલિંગવાચક, કર દીપ, ટોર્ચ, કર દીપ એટલે હાથનું, હાથનું દીવો મતલબ ટોર્ચ એ પુરુષવાચકમાંથી લેવામાં આવેલું છે। ચમસા, ચમસા એટલે ચમચી, લવિત્રમ, લવિત્રમ એટલે દાતરડું, અવકરિકા,
कचरा पेटी એ સ્ત્રીલિંગ માંથી રામાયણ છે આકારણ શબ્દ છે સંચિકા સંચિકા એટલે ફળ પીપલિકા પીપલિકા એટલે કીડી જો આ પણ સ્ત્રીલિંગ માંથી રામાયણ છે ગણનયંત્ર કેલ્ક્યુલેટર દ્રોણી દ્રોણી એટલે ડોલ અને પિંજરા એટલે સ્વિચ તો આવી રીતે તમારે 1 2 3 અને 4 ચિત્ર પડાવીને તમને આપવામાં આવેલા છે ફાસ્ટ એના મિશ્ર શબ્દો છે અને છૂટા પાડવાની પ્રેક્ટિસ કરવાની છે જો અંક વાળા હોય ख्याल पड़ सब्द पुलिंग है क्यों शब्द स्त्रीलिंग है क्यों शब्द पुरुषलिंग है।